ગુગલમાં કેમ છો બધાય? જો બે દિવસની રજા ગઈ યુટ્યુબમાં, એટલે બે દિવસ વ્લોગ નહોતો બનાવ્યો. બેદી કાંઈ મૂળ વગરનું હતું, બધું મજા જેવી હતી નહીં, એટલે કાંઈ બે દિવસ કાંઈ વ્લોગ બન્યો નહોતો. આજે કાલ શ્રાવણ મહિનો શરૂ થયો, શ્રાવણ મહિનાની આપ સૌના સૌને ખૂબ ખૂબ શુભકામના. બીજો દિવસ થઈ ગયો છે, પણ કોઈ પણ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. લેટ તો લેટ, બટ શ્રાવણ માસની આપ સૌનો સારો જાય, ભોળાનાથ બધાને પ્રસન્ન થાય. અનિલ પ્રસન્ન થવાના છે, કારણ કે એણે તે શ્રાવણ મહિનો ચાલુ કર્યો છે. આ વખતે મેં રહ્યો છું, વગર ફરાળ કરી ડાયરેક્ટ સવારે ચા પી લઈએ, અને થોડો કદાચ ફરાળ ચીવડો ખાઈએ, બપોરે ખાઈ નહીં, અને સાંજે એકઠાણું કરી લઈએ. બરાબર ને? એમ જ હોય ને, જો ચાલે ને? એમ ચાલે. હવે ચા પાણી બનાવી, આજે મારા અમથી બીજ છે, અનિલને શ્રાવણ મહિનો છે, અને અમારા ત્રણેય તો જે બનાવો એ ખાય, એટલે સંધ્યાબેનને જે ખાવું. આજે શનિવાર છે, બરોબર? હવે આપણે જે રસોડામાં હજી તો વિડીયો ચાલુ કર્યો છે, કેનેડા તો અહીંયા જ કરીએ છીએ. ના, આજે મસ્ત વ્લોગ આવશે, અને આજે આપણે બનાવવાની છે ખીર. ખીરની રેસીપી તમને દઈશ, ઓકે? અને બને તો ફરાળી કચોરી બનાવશું. જોઈએ હવે અનિલ જેમ કે એમ ખરી, કારણ કે મારે બીજ છે, મારે તો ખાવા જોઈશે, ફરાળ તો ફરાળ કંઈક ખાવા જોઈએ, નકર તો બપોર થાય તો દવા ખાલી જવું પડે, કારણ કે ભલે ચક્કર આવી જાય બેસી. હું તમને ઈચ્છા છે ફરાળ ખાવાની, તો કચોરી વચોરી અત્યારે નઈ, હજી તો ટિફિન માં, એટલે મેં કીધું બનાવે, એટલે 10 વાગે 10:30 ખાઈ. અત્યારે ચા પી લઈએ, બરોબર? કેટલાય લાઈન થઈ ગઈ છે, મારે કચોરી વાલા કે મારે કચોરી, આજે આદી કચોરી કે નામ કચોરી કચોરી અત્યારે કચોરી બનાવશું, અને સાંજે બીજ છે એટલે ખીર બનાવશું, બરોબર? દર બીજે હું ખીર બનાવું છું, પણ ગઈ બીજે નહોતું આપ્યું રેસીપી, આ વખતે આપી દઉં, ઓકે? ચલો જઈએ હવે રસોડામાં, વાસણ બાસણ ગોઠવી નાખીએ. મોબાઈલ નહીં જોવાનો બેટા, ઓકે? બા ગયા પરમ દિવસે, બા વૈયા ગયા હતા, એનો વિડીયો છે ને, ઉતાર્યો છે ને આપણે? ના ના, નથી ઉતાર્યો, ભૂલે ગયા. પરમ દિવસે ગયા ભાવનગર, લગભગ આજે ભાવનગર ચાલશે, કાલે તો એ બે દિવસ રામપરા રોકાણા પરમ દિવસના વૈયા ગયા છે એ, બરોબર? એટલે પછી કાંઈ ટાઈમ રહ્યો નહોતો મારે, અને મેં તમને કીધું તું એમ કે રવિવાર જાય કે પછી કોઈ કંઈ આવીને જાય, એટલે મારે છોકરા રાખવા થોડાક મુશ્કેલ પડી જાય એ રીતના હતું, એટલે પછી કાંઈ બે દિવસ, અને આમથી કાંઈ મજા જેવું થોડુંક હતું નહીં, એટલે વ્લોગ બન્યો નહોતો. આજે કાંઈ નહીં, આપણે આજથી કન્ટિન્યુ કરીએ છીએ, ઓકે? જો હવે અમે આવી ગયા ભોળાનાથના દર્શન કરીને, અને હવે થોડા ફરાળમાં કંઈક શિલ્પા બનાવે છે. શિલ્પા શું બનાવે છો? કચોરી. બટેટા હતા એટલે જોયું, કચોરી બનાવે છે એના હાટું. અમે થોડુંક ચાખી લઈશું. ચાખશો?
તું બનાવ તો ખાઈ લે, બાકી ગઈકાલે કાંઈ નતું ખાધું, ગઈકાલ નતું ખાધું મેં. આ તો ઈ બનાવે છે તો ખાઈ લઈએ, બાકી આપણે એવું નહીં કે ભૂખ લાગે એટલે ખાવું પડે, ઈ બરાબર ને. માને એક તો વરમાં એક મહિનો આવે એટલે આ પહેલી વાર એમ હું તો રહું છું, અત્યાર સુધી એક વાર રહ્યા નથી. ઓકે ચાલો તો આપણે આજે જોઈએ કચોરી, ફરાળી કચોરીની રેસીપી લઈએ. પહેલા આપણે બટેટા ફોલવા માંડ્યા છે, બટેટા બાફીને ગયા હતા તાત્કાલિક, આપણે એ નથી કરવાના, 15 મિનિટ જેવા બાફીને સાઈડમાં રાખી મૂકવાના, એટલે બધું પાણી છે ને ઓલું થઈ જાય, બટેટામાંથી કોરા પડી જાય એકદમ બટેટા, નથી ખાવું હવે. બપોર હું એકલી છું કઈ મજા ન આવે ખાવાની, એટલે મેં ફરાળ છરી કરી લઈએ. સંધ્યા લઈ જવાની છે આજે કચોરી નાસ્તામાં. અમે પણ આજે થોડી ખાઈ લઈ બીજી છે, આલે આજો સંધ્યા બેન ને બહુ ભાવ કેળા, ત્રણેય ભાઈ બેન ખાઈ કેમ ક્યાં બધા હાલા ક્યાં હારા હમ થાય દે, હડ્ડી મજબૂત હોતી હે ક્યો શિલ્પા, યસ ત્રણેય ને હાલા કરે. હમ જો બટેટા બફાઈ ગયા, હવે એને છે ને આવી ખમણી લઈને બે પડ વાળી કચોરી કરવાની છે, અંદર ફિલિંગ ઓલું આવશે મસાલો અને બહાર થી ખાલી બટેટા નો મસાલો, એ રીતના કચોરી થાય. બહાર ફરસાણ ની દુકાન માં મળે ને એ કચોરી બરોબર, અને આપણે બનાવીને પછી સ્ટોર કરી હોય ને તો એક બે દિવસ આપણે ફ્રીજમાં રાખી મૂકવાની, પછી જ્યારે એમ થાય ને તળવી છે ત્યારે તપકીનો લોટ હોય ને આપણે એમાં બોળી આપણે કોરી કોરી ઓલી કરીને તળી નાખવાની અને ખાઈએ કાંઈ બરોબર. ઓકે બસ એમ. ઓકે ઓકે સારું સારું, જોરદાર તમારું માર્ગદર્શન, થેન્ક યુ. લોકોને હેલ્પફુલ થાય. આતે આ તો હવે શ્રાવણ મહિનો છે એટલે હું કે ફરાળની આઈટમ મૂકશું, હાદી હવે થોડાક થી ઓછી મૂકશું, ફરાળ એક બે એક બે રવિવાર સોમવાર આવતો હોય ને તો શનિ રવિમાં ફરાળની આઈટમ મૂકશું બરોબર, એટલે સોમવાર છે બનાવો એ બનાવે, ખાવાનું નથી આપણે શ્રાવણ એટલે ના ના શનિ તમારા સોમવાર ને હોય ત્યારે થોડું બનાવવાનું, બાકી રવિવાર એક દિવસ મૂકશું, અઠવાડિયા ટૂંકમાં વધીને એક જ વાર આવું સ્પેશિયલ રેસીપી લઈએ ત્યારે બનાવું, ખાતા નથી એમ નો સમજતા, બાકી આપણે આ વખતે થોડું કંટ્રોલ કરવાનો છે અને એ બને ટેવ પડી જાય. આ તો સંધ્યાને લઈ જાવી હતી આજે અને મારે બી જતી એટલે બાકી અનિલ કાલે કઈ ખાધું નથી, રોજ કાલે હા કાલે હવારે ખાલી સવારે ફરાળી ચેવડો અને ચા પીધી હતી બસ, બાકી ડાયરેક્ટ પછી સાંજ જ થયા, એ તો મેં કીધું જો કે હવે આપણે પાછું બધા દિવસ એમ જ કરવાનું, આજે વળી શિલ્પાની બીજ છે અને સંધ્યાની નાસ્તો એ બને બનાવી નાખવાનું એટલે કચોરી થોડી કરી નાખી જાય. ઓકે એટલે જોતા રહેજો આગળ આગળ કચોરીની રેસીપી ચાલુ છે, જો કેવું જોરદાર ચીઝ જેવું ખમણવાનું થઈ ગયું છે, ખમણીને બની ગયું લાગે ચીઝ હો, પણ આ પડ્યું અત્યારે કા ભરવા માટે એની માટે આપણે સિંગદાણા આદુ મરચા કોથમરી અને થોડીક ખાંડ નાખવાની છે, લીંબુ અને મીઠું અને થોડો ગરમ મસાલો, કારણ કે બહારની કચોરી લાવીએ ને એમાં ગરમ મસાલો હોય ને હોય ને હોય જ તે બરોબર, ખાતા હોય તો નાખજો અને ન ખાતા હોય તો નહીં નાખતા. ઓકે અને આખું જીરું લેવાનું છે એટલે આ બધું આપણે મસ્ત ખાંડી નાખીએ બરોબર, જો હવે આ બધી વસ્તુ હવે ખાંડી નાખવાની, ખાંડી નાખવાની તમારે છે ને મિક્સર કરવું હોય ને તો મિક્સર કરી નાખવાનું, મારી પાસે નાની જાર બગડી ગઈ છે એટલે પછી આટલી મોટી જારમાં કઈ એટલા હાટું ક્યાં બગાડવી એમ થાય, ખાંડી નાખું છું બરોબર. ઓકે ખાંડી નાખી ચાલો આવી જાવ ફરાળી કચોરી ખાવા, ફરાળ કરવા શ્રાવણ મહિનામાં જે આવશે એ બધાને ફરાળ કરવા મળશે અમારા ઘરે.
હું આખો શ્રાવણ મહિનો રહું છું એટલે, અથવા રાતે આવશો તો એકઠાણું કરવામાં આવશે. ઓકે ઓલું બધું હતું ને એ ખંડાઈ ગયું છે, હવે એમાં આપણે લીંબુ નાખી દઈશું. બરોબર, લીંબુ નાખી બીઓ બીઓ નો આવી જાય. અરે કાઢું છું, ક્યાંક હતો તો ખરી. થોડોક આ બટાટા મસાલો છે ને, જુઓ બરોબર, આ થોડોક લઈ લેશું. એટલે લઈ કઈ એમાં પછી ફરસાણી દુકાન માં જે મળે ને એ કચોરી ફરાળી. ઓકે, બસ હવે આ અંદર નું ફિલિંગ આપણું તૈયાર. અંદર નું બની ગયું, હવે આ બહાર નું. બહાર માટે આપણે જો અંદર નું, ઓકે, બહાર માટે આપણે બટેટા એમાં નાખશું થોડુંક મીઠું, સ્વાદનું બધામાં મીઠું નાખવાનું, એટલે જોઈ વિચારીને જ નાખવાનું. અને તપકીરનો લોટ. આ તપકીર એટલે કહેવાય હું આમ? એ તપકીરનો લોટ એટલે મને નથી ખબર, એ બધાને ખબર હતો. તપકીરનો લોટ એટલે આમ શેનો આ બને એમ કે તને નથી ખબર? એટલે આમ મકા એટલે એ તો મને નથી ખબર. હું હવે તમને લોકોને ખ્યાલ હોય તપકીરનો લોટ જો તમે આ વિડીયો જોવો તો કહેજો તપકીર એટલે આમ વસ્તુ હું આવે, કેમ કે મને નથી ખબર. શિલ્પાને બહુ ખબર નથી, ખાલી ફરાળમાં યુઝ થાય ખબર છે. એ આ કચોરી મને એમાં યુઝ થાય ખબર. જો ઉપર જો એક જ જો, હવે આ રીતે આપણે લોટ બાંધ નાખશું. હા, અને આ એક અંદર નું અહીંયા છે, આભાર આભાર નું અંદર નું ને પડ એ અંદર નું. હા હા, ઓકે, થોડો વધારે એડ કર્યો, થોડો ઘટ એવો હતો એ લોટ. એ રીતના જે કરવાનો થોડો કામ કડક ટાઈપ રાખવાનો, સેજ કડક છે રાખવાનો, એટલે એ રીતે લોટ નાખતો રહેવાનો. જે આપણે ઘણો તો થશે કડક રાખતો ઓલા ચોટ છે તે, પછી હાથ ધોઈને પછી લેશો ને એટલે ની ચોટે. થોડી વાર ધોઈ છે આમાં, મિક્સ તો કરવું પડે, ખાવું હોય દાંત બગડવા પડે. તો મહેનત જેવી કરો એવો સ્વાદ મીઠો આવે. આ રીતે ગોળીઓ બનાવવા માંડવાની, એક પડની પેલા નાની નાની કેમ ઝીણ ઝીણ એટલે એટલી બનાવવાની. હજી આની ઉપર બીજું ફિલિંગ આવે એટલે થોડુંક વધારે જાય, બબે આંગળીમાં આવે એટલે એ રીતે આમ બબે આંગળી અંગૂઠા વચ્ચે આવી જાય. આપણે જેટલી મોટી નાની કરવી એ પ્રમાણે, કારણ કે હજી ઉપરનું પડ આવડવું છે એટલે થોડીક મોટી થાય છે. કા અંદર તીખું લાગે બહાર ખારું લાગે, ડબલ ટેસ્ટી. ચટણી તો આજે નહીં મૂકું, ચટણીની રેસીપી પછી. બરોબર, ચટણી માટે તમે જોતી હોય તો હું ખાલી બોલી જાઉં છું. કોથમરી કોથમરી નાખવાની, પછી મરચાં, આદું અને શિંગદાણા, મીઠું, ખાંડ અને લીંબુ બ્લેન્ડર કરી નાખવાનું, એટલે ચટણી તૈયાર. ઓ સો સિમ્પલ, શું વાત, ફરાળી ચટણી. ફરાળી ચટણી જો રેડી, અહીંયા આપણું કચોરી રેડી થાય છે. હાથો બગડે ને એટલે કઈ ગોળી આવે, એક કરી કરીને ભરતી જઈશ. બસ તમે ચોટ ચોટ કરશે આવી રીતના, આમ પેલા ઓલું કરવાનું, જો બે ને મિક્સ કરવા માંડવાના, પછી આમાં અંદર ભરી દેવાની. હા, ઉપરનું પડ ઉપર, અંદરનું પડ આવડવા, અંદર પડ જવા દેવાનું લીલું, અને આ ઉપર પડ રાખવાનું, એટલે કચોરી આપણી પછી તળવાની જ રહે બાકી. પછી લોટમાં કોરો લોટ હોય ને એમાં ઓલી શું કહેવાય આમ બોળી બોળી જવા દેવાની. જો આ રીતના આમ કરવાનું ઘડીક, પછી આમ કરીને જોવું.
વાવ સરસ નાઇસ. જો કચોરી હવે રેડી થઈ ગઈ છે, ફક્ત આને તળવાની છે. ઓકે, અને તેલ મૂકી દીધું છે ગરમ થવા. ઓકે ચલો હવે બનાવીએ એટલે તમને બતાવીએ. જો આને લોટોઈને પેલા આમ કરી નાખવાની, થોડી થોડીક લોટ વાળી કરતું જવાનું ને પછી તળવાની જ જવાની. ના પછી જો આવી રીતના આમ કરી નાખવાની, ખંખેરી નાખવાનો લોટ બધો મસ્ત એકદમ કોરી પાછી થઈ જવી જોઈએ એમ ઉપરની બધી. બધી કો લોટ લાગી જવો જોઈએ પહેલા. આમ આમ કરી હવે આપણે ધીમા તાપે તળી લેશું. બરાબર એક સાથે કેટલી, ચાર પાંચ નાખી કા? છ નાખી છે હમણાં, એટલે નાખવાની એવું કઈ નહીં. તેરી દીધું આપણું વાસણ જેવું હોય મોટું એ પ્રમાણે. અનિલને કીધું મેં તેલ નાખો, પણ એને ખબર એટલું બધું ન પડે એટલે એને તો તવલું ભર નાખ્યું છે. વધારે તેલ નાખી ત્યાં કીધું અંદર બૈણીમાં હોય એટલું નહીં. મને કઈ યાદ ન રહ્યું કેટલું બૈણીમાં છે એવું છે. દસ દસ તળ નાખું ને પછી તમારે સંધ્યાન બેન. હા એ ઓફિસ છે, ઓફિસ કામ થાય ટાઈમ હવે થવા આવ્યો છે. દસ વાગી ગયા છે. ધીમે ધીમે હલાવવાની એટલે પૂરી કરીએ. બરોબર ને, અહીંથી નું ફાઈનલ તળવાની પછી કાઢી ખાઈ લે. જો તો આ રીતે હલાવવાની થોડીક થોડીક બધી બોલ કડીક ફાસ્ટ અને કડીક ધીમો એ રીતના આપણે તળી લેશું. જો આ કચોરી આપણી થઈ ગઈ છે કમ્પ્લીટ. બરાબર, જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, હવે વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. મળશું નવા બ્લોગ સાથે, ત્યાં જોતા રહ્યો. ઓકે બાય. જય માતાજી સીતારામ, જય મોગલમાં.